મોર્નિંગ આપની સાથે હું છું વિધાતા. મહત્વના સમાચારથી શરૂઆત કરીએ. ખેડૂતો માટે માઠા સમાચાર. રાજ્યમાં કમોસમી વરસાદની ફરી એકવાર આગાહી વ્યક્ત કરાઈ છે, જ્યાં 7મી તારીખે માવઠાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. તો ફરી એકવાર વાતાવરણમાં બદલાવ થશે અને માવઠું પડવાની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે, જેથી ખેડૂતો ચિંતામાં મુકાઈ ગયા છે. તો ખેડૂતો માટે આ માઠા સમાચાર કહી શકાય, કારણ કે આ પહેલા પણ કમોસમી વરસાદને કારણે ખેડૂતોને માર પડી ચૂક્યો છે. ત્યાં ફરી એકવાર કમોસમી વરસાદ એટલે કે માવઠા રૂપી જે આફત છે તે ખેડૂતો પર આવવાને લઈને આગાહી વ્યક્ત કરાઈ છે. 7મી તારીખે માવઠાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે, જે સિસ્ટમ બની છે તેના કારણે કમોસમી વરસાદ થઈ શકે છે. રાજ્યમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થઈ રહ્યું છે, જેના કારણે 7 જાન્યુઆરીએ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વાતાવરણમાં પલટાની હવામાન વિભાગે આગાહી કરી છે. વાતાવરણમાં પલટાના કારણે સામાન્ય વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. અનુમાન મુજબ દક્ષિણ ગુજરાતના વલસાડ અને સૌરાષ્ટ્રના ભાવનગર જિલ્લામાં સામાન્ય વરસાદી ઝાપટું પડી શકે છે. જોકે કમોસમી વરસાદની આગાહીને લઈ ખેડૂતોમાં ચિંતા વ્યાપી છે. જોકે કમોસમી વરસાદે ખેડૂતોને હેરાન કરી નાખ્યા છે. શિયાળાની સિઝનમાં આ વખતે પવનની દિશા સતત બદલાઈ રહી છે. ઉત્તર પૂર્વીય પવનોને કારણે રાજ્યમાં ઠંડીનું પ્રમાણ વધ્યું છે, પરંતુ ફરી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વાતાવરણમાં પલટો આવશે. સતત સિસ્ટમ સક્રિય થવાનું કારણ ક્લાઇમેટ ચેન્જ છે, જેની ઋતુ ઉપર અસર જોવા મળી રહી છે. તો આગામી દિવસોમાં ગુજરાતમાં ઠંડીનું પ્રમાણ હજુ પણ વધશે, કારણ કે ઉત્તર ભારતમાં ફરી એક વખત બરફવર્ષાનો દોર શરૂ થઈ ચૂક્યો છે. હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડ ઉપરાંત જમ્મુ તથા કાશ્મીરના કેટલાક વિસ્તારોમાં શનિવાર સવારથી બરફવર્ષા શરૂ થઈ. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને હળવા હવાના દબાણના કારણે ઉત્તર ભારતમાં વાતાવરણમાં ફરીથી પલટો આવ્યો. હાલ તો હળવી બરફવર્ષા હોવાથી ઠંડીથી રાહત મળી છે, પરંતુ જેવો આ બરફ પીગળવાનો શરૂ થશે તો ઠંડીના પ્રમાણમાં તોતિંગ વધારો થશે. જમ્મુ કાશ્મીર તથા લેહ લદ્દાખમાં પણ વરસાદ અથવા બરફવર્ષાની આગાહી છે. શ્રીનગરમાં તાપમાન 0.1 ડિગ્રી સુધી પહોંચ્યું, તો લેહમાં -18.3 ડિગ્રી નોંધાયું. હિમાચલના કુલ્લુ, મનાલી અને શિમલામાં સહેલાણીઓ બરફવર્ષાનો આનંદ લઈ રહ્યા છે. શનિવારે મનાલીમાં 1 મિલીમીટર બરફવર્ષાનો થઈ અહીં તાપમાન -1.1 ડિગ્રી પહોંચી ગયું છે, તો કેલાંગમાં લઘુત્તમ તાપમાન -10.5 ડિગ્રી રેકોર્ડ થયું. હિમાચલની રાજધાની શિમલામાં નવા વર્ષની ઉજવણી માટે પહોંચેલા પ્રવાસીઓ બરફવર્ષાનો લહાવો લેતા જોવા મળ્યા. રોહતાંગમાં અંદાજે 30 સેન્ટીમીટર, જલોડીમાં 15 સેન્ટીમીટર જેટલી બરફવર્ષા થઈ. યહાં ચારો તરફ હી એકદમ સે સારી સ્નો ઇસ તરહ સે ફેલી હુઈ જૈસે કી યહાં હમારે ઇન્ડિયા મેં યે સ્વિટ્ઝરલેન્ડ બન ગયા ઓર યે મનાલી આજ બિલકુલ ભી મનાલી નહીં લગ રહા, એકદમ સ્વિટ્ઝરલેન્ડ કી ફીલિંગ આ રહી હૈ. ઓર ચારો હી તરફ બરફ હી બરફ હૈ, પેડો તક કો દેખ લો, પેડો પે ભી બરફ હી હૈ. બહોત હી અચ્છા નજારા હૈ સબ તરફ. યહાં પે કલ રાત સે સ્નોફોલ હો રહા હૈ ઓર બેસ્ટ વેધર હૈ યહાં કા. યે બહોત ઠંડ હૈ બટ હમ બહોત જ્યાદા એન્જોય કર રહે હૈ યહાં પે, બહોત મજા આ રહા હૈ, એકદમ બેસ્ટ વેધર લગ રહા હૈ હમ લોગ કો યહાં પે. આગળ વધે વાત કરીએ દીપડાની, તો સૌરાષ્ટ્ર બાદ હવે દીપડાની દહેશત દક્ષિણ ગુજરાતમાં પણ દેખાઈ રહી છે. બારડોલી અને સુરતના ગ્રામ્ય વિસ્તારોમાં દીપડાની દહેશતને કારણે લોકોમાં ભયનો માહોલ ફેલાયો છે. શેરડીના ખેતરમાં કામ કરતા મજૂરના બાળકીને દીપડાએ ફાડી ખાધી, તો આ પહેલા એક બાળક પર હુમલો કરવાની પણ ઘટના બની હતી. દીપડાની દહેશતને કારણે લોકોમાં ભયનો માહોલ ફેલાયો છે, તો ફરી એકવાર દીપડાએ દહેશત મચાવી છે. દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં માનવભક્ષી દીપડાનો આતંક વધ્યો છે. સુરતના માંડવીમાં એક બાળકને મોતને ઘાટ ઉતાર્યા બાદ હાલ સુરત અને ભરૂચ જિલ્લાના સરહદી ગામોમાં દીપડાનો આતંક વધ્યો છે. સરહદી ગામ ભરણમાં હાલ દીપડાએ દેખા દીધી, તો ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ પણ ભરણ ગામ પહોંચી અને ગામના શેરડીના ખેતરમાં 2 દીપડા દેખાયા. દીપડા ન્યૂઝ 18 ગુજરાતીના કેમેરામાં પણ કેદ થયા. ખેતરમાં 2 દીપડા દેખાયા છે, જોકે વન વિભાગે પહેલા ખેતરમાં 1 પાંજરું મૂક્યું હતું, પરંતુ 2 દીપડા દેખાતા વન વિભાગની મુશ્કેલી વધી ગઈ. તો ગામમાં છેલ્લા 4 દિવસથી માનવભક્ષી દીપડાનો આતંક જોવા મળી રહ્યો છે. ભરૂચના ભરણ ગામમાં માનવભક્ષી દીપડાને પકડવા આખરે 4થું પાંજરું મૂકવામાં આવ્યું છે. ન્યૂઝ 18 ગુજરાતીના ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટિંગ બાદ વન વિભાગે આખરે ખેતરમાં 4થું પાંજરું મૂકવું પડ્યું. સુરત અને ભરૂચ જિલ્લાની સરહદ પર આવેલા ભરણ ગામમાં માનવભક્ષી દીપડાનો આતંક વધ્યો હતો, જે બાદ ન્યૂઝ 18 ગુજરાતીની ટીમે ગામના ખેતરમાં પહોંચી હતી અને 1 નહીં પરંતુ 2 દીપડા કેમેરામાં કેદ થયા. અંકલેશ્વરના ભરણ ગામમાં દીપડાએ ખેતરમાં એક બાળક પર પણ હુમલો કર્યો હતો, જ્યાં સારવાર દરમિયાન તે બાળકનું મોત નિપજ્યું હતું.
ભરૂચ જિલ્લાનું ભરણ ગામ કે જેની સિટીની ટીમ ગ્રાઉન્ડ ઝીરો પર પહોંચી હતી થોડીક જ વાર પહેલા. આ જ દ્રશ્યમાં જોઈ શકો છો કે આ ખેતરનો આગળનો ભાગ છે જ્યાં આગળ મજૂરના બાળકનું મારણ કરવામાં આવ્યું, જો કે ખેતરનો પાછળનો ભાગ છે. પણ જે રીતે આ ખેતર દેખાઈ રહ્યું છે, શેરડીના ખેતરમાં જ્યારે પિંજરા મૂકવાની કામગીરી ચાલતી હતી ત્યારે તેના બાજુના જ ખેતરમાં એક સાથે બે દીપડા ન્યૂ સિટીના કેમેરામાં કેદ થયા હતા. ખાસ કરીને એક દીપડાની જે વાત હતી તેને લઈને વન વિભાગે આગળના ભાગમાં બે અને પાછળના ભાગમાં એક પિંજરું મૂક્યું હતું. પણ હવે જ્યારે એક સાથે બે દીપડા દેખાયા છે, ન્યૂ સિટીની ટીમ જે રીતે ગ્રાઉન્ડ ઝીરો પર પહોંચી છે ત્યારે વન વિભાગની ટીમ સાથે ખેતરના પાછળના ભાગમાં પહોંચી છે. કારણ કે અંધારું થઈ ચૂક્યું છે, દીપડો ગમે ત્યારે બહાર આવે તેવી શક્યતાઓ છે. ત્રણ પિંજરા મુકાઈ ગયા છે અને જે રીતે એક સાથે બે દીપડા દેખાય તેને લઈને ચોથું પિંજરું લાવવામાં આવ્યું છે. તમે દ્રશ્યમાં સીધા જોઈ શકો છો કે ચોથું પિંજરું થોડીક જ વારમાં ઉતાર્યા બાદ અહીંયા તેને મારણ મૂકવામાં આવશે, તેને ઢાંકવામાં આવશે. તમામ અધિકારીઓ તમે જોઈ શકો છો કેટલું અંધારું છે. કહી શકાય કે જે જગ્યા છે આ જગ્યામાં શેરડીના આજુબાજુમાં તમામ જગ્યા પર શેરડીના ખેતરો આવેલા છે, એટલે કે સૌથી ડરનો માહોલ અહીંયા જોવા મળી રહ્યો છે કે ગમે ત્યારે ગમે તે ખેતરમાંથી આ દીપડાનું જોડું, એટલે કે નર અને માદા દીપડાનું જે જોડું છે, ગમે ત્યારે બહાર આવીને હુમલો કરી શકે છે. તેને લઈને તમામ અધિકારીઓ, ગામના યુવાનો અને ખાસ કરીને વન વિભાગના કર્મચારીઓ સાથે ન્યૂઝ એટીની ટીમ પહોંચી છે જે જગ્યા પર કહી શકાય કે ચોથું પિંજરું મૂકવાની તૈયારી. હું ફરી એકવાર કેમેરામેનને કહીશ કે દ્રશ્યો બતાવવાના પ્રયાસ કરશે. આ એ જ ખેતર છે કે જેના આગળના ભાગમાં શેરડીના કટિંગ દરમિયાન મજૂરના બાળકનું મારણ દીપડાએ કર્યું હતું. આ ખેતરનો પાછળનો ભાગ છે કે જ્યાં ન્યૂઝ એટીની ટીમ પહોંચી છે. કારણ કે એક સાથે બે દીપડા દેખાયા હતા તેને લઈને આગળના ભાગમાં બે પાંજરા મૂકવામાં આવ્યા, પાછળ એક મૂકવામાં આવ્યું હતું. પણ બે જોડી હોવા, બે દીપડા હોવાને લઈને ચોથું પાંજરું મૂકવામાં આવી રહ્યું છે. હું દ્રશ્યોમાં બતાવવાનો પ્રયાસ કરીશ કે તમે જોઈ શકશો કેટલું ડરામણું આ દ્રશ્ય છે, કયા પ્રકારનું અંધારું છે. એટલે દીપડો ગમે ત્યારે ગમે તે ખૂલેથી આવી શકે છે. ત્યારે ચોથું પિંજરું મૂકી દેવામાં આવ્યું છે. તમામ લોકો હથિયારો સાથે અહીંયા જોવા મળી રહ્યા છે, અધિકારીઓ ખાસ કરીને જોવા મળી રહ્યા છે. એટલે કે ડરના માહોલ વચ્ચે જે ડર દીપડાનો છે દૂર કરવા માટે પાંજરા મૂકવામાં આવી રહ્યા છે. આગળના ભાગમાં બે, જ્યારે પાછળના ભાગમાં એક પાંજરું હતું એ વધારીને ચોથું પાંજરું મૂકવામાં આવી રહ્યું છે. અને વન વિભાગના અધિકારીઓનું માનવું છે કે વહેલી સવારે આ દીપડા, એટલે કે તેમનો સમય હોય છે સાંજે 7 થી લઈ રાતના 10 અને વહેલી સવારે 4 થી લઈ 6, આ દરમિયાન દીપડાઓ શિકાર માટે બહાર નીકળતા હોય છે અને આ દરમિયાન દીપડાઓ પાંજરે પુરાય તેવી શક્યતાઓ સ્પષ્ટપણે દેખાઈ રહી છે. કેમેરામેન સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, ભરૂચ. સુરતના પાતલ ગામમાં દીપડાનો ભય જોવા મળ્યો છે. ગ્રામજનો મસાલ સાથે ફરી રહ્યા છે તો રક્ષા કરી રહ્યા છે. ગામના લોકો પોતાની દીપડાએ બાળકનો ભોગ લીધો હતો. ગામમાં 10 થી વધુ પાંજરા મૂકી દેવાયા છે, ત્યારે સાથે સાથે નાઇટ વિઝન કેમેરા પણ ગોઠવી દેવાયા છે. તો સૌરાષ્ટ્રમાં દીપડાને ઠાર કરવાના આદેશ આપી દેવામાં આવ્યા છે. બીજી તરફ મહત્વપૂર્ણ નિવેદન પણ સામે આવ્યું છે. સુરત ભરૂચમાં ઠારના આદેશ નથી અપાયા. સુરત ભરૂચમાં ઠારના આદેશ ન અપાવવાને લઈને મળી રહ્યા છે સમાચાર. અઠવાડિયામાં હુમલાના બનાવ બન્યા છે ત્યારે વનમંત્રી ગણપત વસાવાએ નિવેદન આપ્યું છે. માનવભક્ષી દીપડા અંગે તેમણે નિવેદન આપ્યું છે. ભરૂચ જિલ્લાની અંદર બરણ ગામે કિશનભાઈ નામના વ્યક્તિ ઉપર દીપડાએ હુમલો કરેલ છે, એનું આજે મૃત્યુ થયેલ છે. આ જે કોઈ બનાવો બન્યા છે દક્ષિણ ગુજરાતમાં, ભરૂચનો બનાવ, માંડવીનો બનાવ, એની અંદર શેરડી કાપવા માટે આ સિઝનમાં જે લેબરો આવે છે અન્ય જિલ્લાઓમાંથી, અને એ ગામના બદલે ખેતરોની અંદર એમનું નિવાસસ્થાન કરવામાં આવે છે, એને કારણે રાત્રિના સમયે ખુલ્લામાં ઊંઘતા વ્યક્તિ હોય કે બાળક હોય એને દીપડો ટાર્ગેટ કરતો હોય છે. દીપડો પણ રક્ષિત પ્રાણીમાં આવે છે, એટલે એને સૂટ આપવાનો ઓર્ડર ગુજરાત સરકારને માત્ર વાઇલ્ડલાઈફના જે હેડ છે એમને અધિકાર આપવામાં આવ્યો છે. એટલે ના પકડાય અને જરૂર લાગે તો એ ચોક્કસ એને પણ ઓર્ડર આપતા અચકાશે નહીં. તો દીપડાના માનવી પર વધી રહેલા હુમલાને લઈને વન વિભાગે એક્શન પ્લાન તૈયાર કર્યો છે. દીપડાની વસ્તીને નિયંત્રણમાં લાવવા હવે પાંજરે પુરાયેલા દીપડાની નસબંધી કરાઈ શકે છે.
માનવભક્ષી બનેલા દીપડાની વસ્તીને કાબુમાં લેવા વન વિભાગે એક્શન પ્લાન ઘડી કાઢ્યો છે. દીપડાની વસ્તીને નિયંત્રણમાં લાવવા તેની નસબંધી કરવાની રાજ્ય સરકારે દરખાસ્ત તૈયાર કરી છે. સ્ટેટ વાઇલ્ડલાઇફ બોર્ડ પકડાયેલા દીપડાની નસબંધી કરવાની અને ત્યારબાદ તેને છોડી મૂકવાની દરખાસ્ત વડી કચેરીને મોકલશે અને મંજૂરી મળ્યા બાદ કાર્યવાહી કરવામાં આવશે. अभी स्टेट गवर्नमेंट जो है सेंट्रल गवर्नमेंट को अप्रोच करेगी कि जितने भी लेपर्ड पकड़े जाते हैं उनका स्टरलाइजेशन या नसबंदी करने का कार्यक्रम शुरू किया जाए. गीर तेमज आसपासना विस्तार में 600 जिला दीपड़ा वसवाट करे छे. वन विभाग मुजब गत वर्ष 61 दीपड़ाना मौत थया हता, જ્યારે 234 દીપડાને પકડવામાં આવ્યા હતા, જેમાંથી 164 ને ફરી જંગલમાં છોડી મુકાયા હતા. વર્ષ દરમિયાન દીપડાએ કરેલા 48 હુમલામાં 13 લોકોના મોત થયા હતા, જ્યારે કેટલાક લોકોને ઇજાગ્રસ્ત કર્યા છે. માનવી પર હુમલો કરતા દરેક દીપડા માનવભક્ષી નથી હોતા અને તેને કાયમી પિંજરામાં રાખવો તે કોઈ ઉપાય નથી. દીપડાને પકડીને બીજે છોડવામાં આવે તેમ છતાં તે પોતાના મૂળ સ્થાને પરત ફરી શકે છે. હાલ જે દીપડો અમરેલી જિલ્લામાં ઠાર મારવામાં આવ્યો છે તે માનવભક્ષી હતો તે સાબિત થયું છે, કેમ કે તેના મોત બાદ માનવી પર દીપડાના હુમલા નથી થયા. અગ્રવધી ગુજરાતમાં બાળકોના મોતના ચોંકાવનારા આંકડા સામે આવ્યા છે. ડિસેમ્બરમાં 219 બાળકોના મોત. અમદાવાદ રાજકોટ સિવિલમાં મોતના આંકડાને લઈને વિગતો સામે આવી છે. અમદાવાદ સિવિલમાં 85 બાળકોના મોત થયા, રાજકોટ સિવિલમાં 134 બાળકોના મોત થયા છે. તો અમદાવાદમાં 3 મહિનામાં 253 નવજાતના મોત થયા. કુપોષણ જન્મજાત બીમારીના કારણે મોત થયા હોવાની પણ કેટલીક માહિતી છે. તો અધૂરા મહિને જન્મ, માતાને અપૂરતો ખોરાક પણ કારણ હોવાની વિગતો છે. ડોક્ટરની અપૂરતી કાળજી પણ મોતનું કારણ માનવામાં આવી રહ્યું છે. તો દર મહિને સરેરાશ 84 બાળકો મોતને ભેટી રહ્યા છે. રોજ 3 બાળકો જીવ ગુમાવે છે. અમદાવાદ સિવિલમાં ઓક્ટોબર 2019માં 94 બાળકોના મોત થયા. તો અમદાવાદ સિવિલમાં નવેમ્બર 2019માં 74 બાળકોના મોત થયા. અમદાવાદ સિવિલમાં ડિસેમ્બર 2019માં 85 બાળકોના મોત થયા છે. અંગે વધુ માહિતી આપશે અમદાવાદથી સંવાદદાતા સંજય ટાંગ. સંજય, અમદાવાદમાં જે સિવિલ હોસ્પિટલ બાળકોના મોતની વિગતો સામે આવી રહી છે, ચોંકાવનારી છે, કયા કયા મુખ્ય કારણો? બિલકુલ વિધાતા, જે છે રાજસ્થાન, ઉત્તર પ્રદેશ અને બિહાર જેવી જ સ્થિતિ સરકારી હોસ્પિટલની ગુજરાતમાં પણ જોવા મળી રહી છે. અને ખાસ કરીને અમદાવાદના જે ચોંકાવનારા આંકડા આવ્યા છે, અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં છેલ્લા એક મહિનામાં એટલે કે 30 દિવસમાં 85 બાળકોના મોત નિપજ્યા છે. જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે બાળકોને જે પોષણયુક્ત આહાર મળે તે માટે સરકાર દ્વારા અનેક યોજનાઓ જે છે તે બનાવવામાં આવે છે, પરંતુ તેમ છતાં બાળકોના મોત નીપજી રહ્યા છે. જી સંજય, આભાર માહિતી બદલ. તો બીજી તરફ રાજકોટ સિવિલમાં પણ જે બાળકોના મૃત્યુની સંખ્યા છે તે સામે આવી છે, તે અંગે વધુ માહિતી આપશે સંવાદદાતા અંકિત પોપટ. અંકિત, જે વિગતો સામે આવી છે બાળકોના મૃત્યુને લઈને, શું ત્યાં સારવારમાં કોઈ ખામી છે કે અન્ય કોઈ કારણ? શું વિગતો હાલની? જી અંકિત. લાગે છે અમારા સંવાદદાતા સાથેનો સંપર્ક નથી થઈ રહ્યો, પરંતુ રાજકોટ સિવિલમાં 134 બાળકોના મોત થયા છે. ગુજરાતમાં બાળકોના મોતના ચોંકાવનારા આંકડાઓ સામે આવ્યા છે. તો માસૂમોના મોતને લઈને તંત્ર પણ ચિંતિત બન્યું છે. અમદાવાદ અને રાજકોટ સિવિલમાં બાળકોના મોતના આંકડા, જ્યાં અમદાવાદમાં 85 જેટલા બાળકોના મોતના સમાચાર મળ્યા છે. અમદાવાદ સિવિલમાં જે સંખ્યા સામે આવી છે તે પણ ચોંકાવનારી કહી શકાય. ફરી એકવાર જોડાઈ ગયા છે સંવાદદાતા અંકિત. અંકિત, શું વધુ માહિતી છે? ચોક્કસ વિધાતા, કહી શકાય કે જે રીતે રાજસ્થાનના કોટાની અંદર ગઈકાલે જે અંતિમ આંકડો આવ્યો છે તે 107 ભૂલકાઓના મોતનો આંકડો આવ્યો છે, ત્યારે એ જ પ્રકારની શર્મનાક ઘટના રાજકોટ અને અમદાવાદમાં પણ સામે આવી છે. રાજકોટ સિવિલની જો વાત કરવામાં આવે તો ગઈ ડિસેમ્બર મહિનાની અંદર કુલ 134 બાળકોના મોત નીપજ્યા છે. અને જે બાળકોના જે મોત નીપજ્યા છે તેના ખાસ કરીને કારણોની વાત કરવામાં આવે તો કુપોષણ જન્મજાત બીમારી પણ એક કારણ છે. અધૂરા મહિને એટલે કે 7મા 8મા મહિને બાળકોના જન્મ થાય છે તે પણ એક કારણ છે. તો સાથોસાથ માતાને અપૂરતો ખોરાક અને ડોક્ટરોની પણ અપૂરતી કાળજી સહિતના કારણો છે તે આ મામલે જવાબદાર છે. બિલકુલ. તે અંકિત, જેમ આપે જણાવ્યું, તો ખાસ કરીને સારવાર અને ટ્રીટમેન્ટની વાત કરવામાં આવે, કેવી ટ્રીટમેન્ટ બાળકોને મળે છે જ્યારે પણ બાળકોને કોઈ તકલીફ હોય, સમસ્યા હોય અને તેને ત્યાં સારવાર અર્થે ખસેડવામાં આવે, ત્યારે કેવી ટ્રીટમેન્ટ આપવામાં આવતી હોય છે?
ચોક્કસ. ખાસ કરીને વાત કરવા તો રાજકોટની સિવિલ હોસ્પિટલની અંદર સૌરાષ્ટ્ર ભરના જે દર્દીઓ છે, ખાસ કરીને પ્રસૂતા જે મહિલાઓ હોય છે તે ખાસ કરીને સારવાર લેવામાં આવતી હોય છે, ત્યારે હું આપને જણાવી દઉં કે રાજકોટની અંદર જ્યારે કે પ્રસૂતિ રૂમની પાસે કોઈ પણ જાતનો નિયરનેટલ આઈસીયુ રૂમ છે તે નથી. અને આ મામલે કહી શકાય કે રાજકોટ સિવિલ હોસ્પિટલના ઇન્ચાર્જ સુપરિન્ટેન્ડન્ટ ડોક્ટર મનીષ મહેતા દ્વારા રાજ્ય સરકારને દરખાસ્ત પણ મોકલવામાં આવી છે, પરંતુ હજુ સુધી રાજ્ય સરકાર દ્વારા આ મામલે કોઈ પણ જાતની મંજૂરી છે તે આપવામાં નથી આવી. જી જી અંકિત, આભાર માહિતી બદલ. તો આખરે સારવારમાં પણ કેટલીક મુશ્કેલીઓ છે, ડોક્ટર તરફથી પણ ખુદ રજૂઆત કરવા છતાં પણ તે સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં નથી આવી રહી, પરંતુ અન્ય જે કુપોષણ સહિતના જે કારણો છે તેના કારણે બાળકોના મોત નિપજી રહ્યા છે. તો ગુજરાતમાં બાળકોના મોતના જે ચોંકાવનારા આંકડાઓ છે તે સામે આવ્યા છે. તો અમદાવાદ સિવિલ અને રાજકોટ સિવિલમાં જે આંકડાઓ સામે આવ્યા છે, ડિસેમ્બરમાં 219 બાળકોના મોત થયા. અમદાવાદ રાજકોટ સિવિલમાં બાળકોના મોત થયા છે. ડિસેમ્બરમાં 219 બાળકોના મોતની સંખ્યા છે. અમદાવાદ સિવિલની વાત કરીએ, 85 બાળકોના મોત નિપજ્યા છે. આ સાથે રાજકોટ સિવિલમાં 134 બાળકોના મૃત્યુ થયા છે, જે ખૂબ જ ગંભીર બાબત ગણી શકાય. તો અમદાવાદમાં 3 મહિનામાં 253 નવજાત બાળકોએ જીવ ગુમાવ્યા છે, જેમાં કુપોષણ જન્મજાત બીમારીના કારણે મોત થયા હોવાની પણ વિગતો જે છે તે જાણવા મળી છે. અધૂરા મહિને જન્મ, માતાને અપૂરતો ખોરાક પણ કારણભૂત છે. તો ડોક્ટરની અપૂરતી કાળજી પણ મોતનું કારણ ગણવામાં આવી રહ્યું છે. તો હાલમાં વિપક્ષ નેતા વશરામ સાગઠી આપણી સાથે જોડાઈ ચૂક્યા છે. જી, આપને પૂછવા માંગીશ કે જે પ્રમાણે આજે આંકડાઓ સામે આવ્યા છે ચોંકાવનારા ચોક્કસથી કહી શકાય, પરંતુ આપ શું કારણ માની રહ્યા છો? શું સારવારમાં કોઈ ખામી હોઈ શકે કે પછી અન્ય કોઈ કારણ? શું કહેશો આપ, શું પ્રતિક્રિયા? રાજકોટ છે ગુજરાત સૌરાષ્ટ્રનું પાટનગર કહેવાય છે, અને ગુજરાતના મુખ્યમંત્રી જયારે રાજકોટના હોય ત્યારે અમદાવાદ કરતા વસ્તી પણ રાજકોટની ઓછી હોય 30% જેવી, તેમ છતાં રાજકોટમાં મૃત્યુ આંક અમદાવાદ કરતા બહુ વધારે છે. અમદાવાદમાં અંદાજે મારા ખ્યાલ 85 છે, તેની સામે રાજકોટમાં 134-135 બાળકોના મૃત્યુ થયા છે. એટલે ચોંકાવનારો આંકડો છે, અને મુખ્યમંત્રીનો હોમ ટાઉન હોય તેમ છતાંય આવી બેદરકારી થતી હોય એ હકીકતમાં અત્યારની આ સમાજ માટે એક વજ્રઘાત જેવું છે. કારણ કે જેના બાળકો ઓફ થઈ ગયા હોય, જેનું બાળક નાનું બાળક મરતું હોય, એ બાળક એ માતા માથે એના પરિવાર ઉપર કેવી વ્યક્તિ છે આપણે જોઈ શકીએ છીએ. પરંતુ આ નિર્ભર તંત્ર જાગવાની જગ્યાએ મોટા મોટા બરાડા પાડે છે. કાલે જ અમિતભાઈ એવું જાહેર કર્યું કે મુખ્યમંત્રી રાજીનામું આપવું જોઈએ રાજસ્થાનના, તો ગુજરાતના મુખ્યમંત્રી રાજકોટમાં હોવા છતાં કેમ ન આપવું જોઈએ? જી વર્ષરામજી, ખાસ કરીને જો વાત કરવામાં આવે સુવિધાની, તો સમયસર જે સુવિધાઓ મળવી જોઈએ તે પણ સારવારની સુવિધાની ખામી પણ સામે આવી રહી છે, તેને લઈને વિપક્ષ તરફથી કેવા મુદ્દાઓને ઉઠાવવામાં આવશે અને આ સાથે આપના તરફથી કેવી રજૂઆતો રહેશે? અગાઉ પણ અમે સિવિલ હોસ્પિટલમાં કેમ સર્જિકલ સ્ટ્રાઇક કરે એવી રીતે સ્ટ્રાઇક કરી અને અમે એને ઝડપી લીધા હતા. એના રોગચાળા, ગંદકી, જે મચ્છર પેદા થાય એના સ્થળો, તમામ વસ્તુઓ ઝડપી અને પ્રેસ મીડિયાની હાજરીમાં એને સાબિત કરીને 24 કલાકની ટાઈમ આપ્યો. 24 કલાકમાં જો ન થાય તો અમે આંદોલન કરશું, પરંતુ 24 કલાકમાં રાજકોટના સિવિલ હોસ્પિટલમાં બધી કામગીરી થઈ ગઈ. જો ઘણા સમયથી ન થતી હોય અને 24 કલાકમાં ધમકી આપ્યા પછી થાય, એનો અર્થ એ બતાવે છે કે તમે જ્યાં સુધી ધમકાવો નહીં ત્યાં સુધી કામ થતું નથી. અને જે બાળકો મૃત્યુ પામે છે એ અત્યારે રાજકોટમાં કરોડો રૂપિયાના ખર્ચે હોસ્પિટલ નવું બન્યું છે, પરંતુ હજી સારવારના નામે ત્યાં મીંડું છે, હજી સારવાર ત્યાં ચાલુ જ નથી થઈ. જી જી વર્ષણજી, આભાર અમારી સાથે જોડાયા તે બદલ. તો ચોંકાવનારા આંકડા તંત્રની બેદરકારી હોવાને લઈને જણાવ્યું છે વશરામ સાગઠીયાએ. આંકડો ચોંકાવનારો કહી શકાય અને વજ્રઘાત સમાન પણ કહી શકાય, પરંતુ સાથે સાથે તંત્રની બેદરકારી પણ જવાબદાર માનવામાં આવી રહી છે. તો વિપક્ષ નેતાએ તમામ આરોપ લગાવ્યા છે શાસક પક્ષ પર. તો રાજકોટ સિવિલમાં 134 બાળકોના મોત નિપજ્યા છે, જે આંકડો ખૂબ જ ચોંકાવનારો કહી શકાય અને ગંભીર બાબત ગણી શકાય. કુપોષણ જન્મજાત બીમારીના કારણે મોત થયા છે, પરંતુ સાથે સાથે તંત્રની બેદરકારીને લઈને પણ મોત થયા હોવાની જે વાત છે તે વશરામ સાગઠીયાએ જણાવી છે. સમાચારોમાં આગળ વધીશું પણ આ બ્રેક બાદ. રીગવા સમાચારમાં આગળ વધી, વડોદરામાં 9મી આંતરરાષ્ટ્રીય મેરેથોનનું આયોજન કરાયું છે. મેરેથોનને મુખ્યમંત્રી રૂપાણીએ પ્રસ્થાન કરાવી 11 દેશોના દોડવીરોએ મેરેથોનમાં ભાગ લીધો છે.
તો દોડમાં ભાગ લેવા લાખથી વધુ લોકોએ નોંધણી કરાવી. 5 કિલોમીટરથી 42 કિલોમીટરની મેરેથોન છે. પ્રધાનમંત્રી પ્રેરિત ફિટ ઇન્ડિયા મુવમેન્ટને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. તો અંગે વધુ માહિતી સાથે જોડાઈ ગયા છે સંવાદદાતા ફરીદ. ફરીદ, જે પ્રકારે મેરેથોન ને લીલી ઝંડી આપવામાં આવી છે, ઘણા લોકોએ તેમાં ભાગ લીધો છે, કેવો ઉત્સાહ લોકોમાં જોવા મળી રહ્યો છે? નવલખી મેદાન પર છે. હું સીધા દ્રશ્યો આપને નવલખી મેદાન થી બતાવી રહ્યો છું. 1 લાખથી વધુ જે દોડવીરો જે છે વડોદરાના, એમાં તમામ ભૂલકાઓ થી લઈ અને સિનિયર સિટીઝન સુધી જે ઉત્સાહથી આ મેરેથોનમાં ભાગ લઈ રહ્યા છે. 11 દેશોના જે દોડવીરો જે છે એ પણ આ મેરેથોનમાં ભાગ લઈ રહ્યા છે. આપ જોઈ રહ્યા છો કે મોટી સંખ્યામાં અહીંયા જે રનર્સ જે છે એ બિલકુલ વહેલી સવારથી જ ઉત્સાહ સાથે અહીંયા મેરેથોનમાં ભાગ લેવા ઉમટી પડ્યા છે. મારી સામે અહીંયા જે સ્ટેજ જે છે બિલકુલ ટૂંક સમયમાં જ મુખ્યમંત્રી વિજય રૂપાણી અહીંયા આવી પહોંચશે અને બિલકુલ તેઓ આ જે આંતરરાષ્ટ્રીય મેરેથોન જે છે તેને ફ્લેગ ઓફ આપશે. આમ દર વર્ષે છેલ્લા 8 વર્ષથી આ જે સફળતાપૂર્વક આ મેરેથોન જે છે તેનું આયોજન કરવામાં આવ્યું છે અને આજે 9મી આંતરરાષ્ટ્રીય મેરેથોન છે. 5 કિલોમીટરથી 21 કિલોમીટર અને ત્યારબાદ 42 કિલોમીટર સુધીની આ જે આ દેશની બીજી સૌથી મોટી વિધાતા આ આંતરરાષ્ટ્રીય મેરેથોન નું વડોદરામાં આયોજન કરવામાં આવી રહ્યું છે. એકદમ અહીંયા એક વાઇબ્રન્ટ માહોલ છે. બિલકુલ સવારમાં આપ જોઈ રહ્યા છો કે વડોદરા વાસીઓમાં એક ઉત્સાહ જે છે એ ઉત્સાહ દેખાઈ રહ્યો છે અને જે 42 કિલોમીટરનો જે રૂટ છે વડોદરાના અલગ અલગ રાજમાર્ગો પરથી જે દોડવીરો પસાર થશે ત્યારે જે સુરક્ષા વ્યવસ્થા અને પોલીસ બંદોબસ્ત સહિત જે તબીબી જે સુવિધાઓ છે તેને પણ ધ્યાનમાં રાખીને અહીંયા વ્યવસ્થા કરવામાં આવી છે. આપ જોઈ રહ્યા છો કે મેરેથોનની અંદર જે ધાર્મિક જે સંતો જે છે એ પણ આ બિલકુલ એક સ્પોર્ટ્સ ઇવેન્ટ્સને પ્રોત્સાહન આપવા માટે અહીંયા આગળ આવ્યા છે. આપ જોઈ રહ્યા છો કે સ્વામિનારાયણના જે સંતો જે છે તે પણ અહીંયાથી આ સ્ટેજ તરફ પ્રસાદ અહીંયા જે બિલકુલ અહીંયા પ્રયાણ કરી રહ્યા છે. અહીંયા જે યંગસ્ટર્સ જે છે જે વડોદરા વાસીઓ જે છે જે ફિટ ઇન્ડિયા મુવમેન્ટને પણ પ્રોત્સાહિત કરતી આ જે ઇવેન્ટ જે છે તેને પ્રોત્સાહિત કરવા માટે અહીંયા આગળ તમામ ધાર્મિક સ્વયંસેવી સંસ્થાના જે એનજીઓસ જે છે તેના કાર્યકર્તાઓ સહિત જે કોર્પોરેટ જગતના જે લોકો છે તમામ લોકો અહીંયા ફરીદ આભાર તમામ માહિતી બદલ. તો આખરે ઉત્સાહિત જોવા મળી રહ્યા છે તમામ દોડવીરો.